નમસ્કાર, આપ જોયા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું તમારી સાથે શ્રુતિ શાહ. હાલ હર્ષ સંઘવી ડ્રગ્સ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે. હું રાજ્યનો ગૃહમંત્રી છું, આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું. મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાસ નથી છોડી. આ જ સૌથી મોટું સર્ટિફિકેટ છે. સત્તાની ઉપયોગ કઈ રીતે કરવો, સમાજના હિતમાં કે સમાજના અહિતમાં, એનો આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે. સમાજના હિતમાં સરકારે, એ કોઈ બી વિચારધારાનો વ્યક્તિ હોય, એને સમાજના દૂષણ ફેલાવવાનો હક નથી, અને એને પકડીને એક મોટું નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી બન્યા પછી પહેલા દિવસે જ, રવિવારના દિવસે, જ્યારે મારી ઉંમરના સૌ યુવાનો પોતપોતાના પરિવાર જોડે બહાર ફરવા જતા હોય, જમવા જતા હોય, એ રવિવારની રાત મને આજે બી યાદ છે. મોડી રાત સુધી ગુજરાતના ગૃહ વિભાગના સૌ અધિકારીઓ જોડે બેસીને ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન, લડાઈ એ કઈ રીતે લડી શકાય તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવી. અને તે જ દિવસે ડ્રગ્સ પકડવાનું કામ કરનાર પોલીસને પ્રોત્સાહન કઈ રીતે અપાય, રાજ્યના કોઈ બી નાગરિક ડ્રગ્સ માટે માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય, બોર્ડર પારથી કોઈ બી ડ્રગ્સ અહીંયા આવે છે એની માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય, તેના માટે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી. પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય જેને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી. દેશનું ડ્રગ્સ કેપિટલ કયું કયું રાજ્ય છે, કયા કયા શહેરોમાં ડ્રગ્સનું સૌથી વધારે વેચાણ થાય છે તેનો અંદાજો રાજ્યના સૌ નાગરિકોને છે. પરંતુ આપણું રાજ્ય પ્રિકોશન સ્વરૂપે, આપણી એક બોર્ડર પાકિસ્તાનથી જોડાયેલી છે. અફઘાનિસ્તાનમાં જે પ્રકારે પરિવર્તન આવ્યું, જે પ્રકારે રાજનીતિક આખી બદલાવ આવ્યો, એના પછીની પરિસ્થિતિને આપણે સમજી શક્યા હતા. તે માટે બોર્ડરો પર કેન્દ્રીય એજન્સીઝ જોડે સઘન ચેકિંગ, મજબૂતાઈથી વધુમાં વધુ ટીમો ત્યાં લગાડવામાં આવી. કોસ્ટગાર્ડ, નેવી, એનસીબી, ગુજરાત એટીએસ, બોર્ડરના જિલ્લાઓની પોલીસ, એને આ બાબતની ગંભીરતા દાખવી રાજ્ય સરકારનો એક જ મોટો કે આપણા રાજ્યના યુવાનો ડ્રગ્સમાં બરબાદ ના થાય તે દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે. અને એ કામગીરીને આગળ વધારીને આજે ગુજરાતે, માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કલકત્તાના પોર્ટમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે, બોમ્બે શહેરમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબની જેલોમાં બી જઈને ડ્રગ્સનું નેટવર્કની માહિતી મળતા ત્યાંની લોકલ પોલીસીસ જોડે મળીને આપણે આ નેટવર્કના પર્દાફાશ કર્યા છે. ડ્રગ્સ એક ખૂબ ગંભીર વિષય છે. મારી સૌ ચેનલોને બે હાથ જોડીને વિનંતી છે, આ નેક્સસ એ દુનિયાના સૌથી સ્ટ્રોંગ નેક્સસ હોય છે. કારણ કે બે નંબરનો ધંધો કરીને ઓછા સમયમાં સૌથી વધારે રૂપિયા કમાવાનો આ એક માત્ર ધંધો છે. અને પાકિસ્તાનથી આ નેટવર્ક ચલાવવાનો ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો. કચ્છ,
પોરબંદરના રૂટથી આવતા 50 થી વધારે પાકિસ્તાનીઓને પકડવામાં આપણે સફળતા મળી. ઈરાની, શ્રીલંકન એવા કરતા કરતા ટોટલ 90 થી ઉપર લોકોને પકડવામાં આપણે સફળતા મળી છે. આ બધા જેલ હવાલે બંધ છે. આજે મેં સભાગૃહ સમક્ષ રાજ્યની જનતાને આ માહિતી મળે તે માટે સભાગૃહના સૌ સભ્યોને બે હાથ જોડીને વિનંતી કરી છે કે સભાગૃહે રાજ્યની જનતાના હિતમાં પ્રશ્ન લાવવાના એ આપણું ફરજ છે, એ આપણો ધર્મ છે. આ નેક્સસ કોઈ બી ફોર્સને કોમ્પ્રોમાઇઝ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આ નેક્સસ દ્વારા જે લોકોની જવાબદારી પકડવાનું હોય છે તે લોકોને લાલચ આપીને કઈ રીતે એ લોકો જોડે બેસે તેનો પ્રયત્ન થતો હોય છે. બીજું કે એ ના થાય તો સત્તા પર બેસેલા લોકોને કઈ રીતે રોકવામાં આવે આ અભિયાન સામે એનો પ્રયત્ન થતો હોય છે. એ પ્રયત્ન માત્ર ડાયરેક્ટલી ના થાય, એ પ્રયત્ન જો સરકાર આ અભિયાનને લડાઈ સ્વરૂપે બંધ ના કરે તો આ પ્રકારનો માહોલ ઉભો કરવો, એ પ્રકારના પ્રશ્નાર્થ ઉભા કરવા કે સરકાર પોતાના સ્વાર્થમાં લોકોની અંદર નેગેટિવ મેસેજ ના જાય તે માટે જે ચાલવું હોય એ ચાલે પણ પકડે નહીં એ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આ નેક્સસ કે લોકો કે વિપક્ષ શું કે એ દર જોડે સરકાર ક્યારેય ના ચાલી શકે. સરકારે રાજ્યના યુવાનોના હિતમાં આ અભિયાન આ લડાઈ લડી રહી છે અને આવનારા દિવસોમાં આ લડાઈ હજી વધુ મજબૂતાઈથી લડવાના છે. રાજ્યના ખૂણે ખૂણે આ અભિયાન ચાલી રહેશે. તસવીરો પર છોટાઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં ઘોડાપુર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાપણ નદી બની ગાંડીતુર, ધસમસતા પ્રવાહનો વીડિયો આવ્યો સામે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, લોકોની નદી કાંઠે ન જવા તંત્રની અપીલ. છોટાઉદેપુર જિલ્લાની મેણ નદી બની તોફાની. મેણ નદીમાં પાણીની આવક વધતા મોટી જોડલીથી નાની જોડલીનો રસ્તો બંધ. દુગધા ગામ પાસે નદીમાં ચેકડેમ થયો ઓવરફ્લો. ક્વાંટમાં ધસમસતા નદીના પ્રવાહમાં ફસાઈ યુવતી. કરા નદીમાં અચાનક પાણીનો રૌદ્ર પ્રવાહ વહેતો થતા ટેકરી ઉપર ફસાઈ યુવતી. ધોધમાર વરસાદમાં ટેકરી પર યુવતી ફસાતા સ્થાનિકોની ઉમટી ભીડ. રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ. વસાવડ, કેશવાળા, રાવણા, ધરાળા, મોટી ખિલોરી, પાટલીખોરી સહિતના ગામોમાં મેઘરાજાએ વરસાવ્યું હેત. વાસાવડ ગામે અંદાજીત 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યાનો દાવો. 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટી. મેઘરાજાએ પધરામણી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આહલાદક દ્રશ્યો સર્જાયા. પ્રવાસીઓએ વરસાદ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત. નર્મદામાં સાર્વત્રિક વરસાદ. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાયું. પ્રવાસીઓને સાપુતારામાં હોવાનો અહેસાસ થયો. હાલ નર્મદા ડેમના 5 ગેટ ખુલ્લા તો ડેમની જળસપાટી 134 મીટરે સ્થિર. સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ધોધમાર વરસાદથી કીમચાર રસ્તા પર ભરાયા વરસાદી પાણી. કીમ માંડવી સ્ટેટ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સાબરકાંઠામાં ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો થયો મહેરબાન. ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રહેવાસ, વસાઈ અને જીઝવા સહિતના ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલીના ધારીગીર પંથકમાં મુશળધાર વરસાદ. જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો. ડેમના 2 દરવાજા ખોલી શેત્રુંજી નદીમાં છોડાયું પાણી. અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 46 ગામને કરાયા એલર્ટ. અમરેલીમાં મેઘો થયો મહેરબાન. ગોવિંદપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પુલકીઓ નદીમાં આવ્યું. ઘોડાપુર નદીમાં નવા નીરની આવક થતા ચેકડેમ છલકાયો. ચેકડેમ ઓવરફ્લો થતા ધસમસતા નીરનો પ્રવાહ કેમેરામાં થયો કેદ.
અમરેલી જિલ્લામાં ખાંભા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ. ખાંભાના બોરડા, ચકરવા, ભૂંડણી, મોટા બરવાળામાં ધોધમાર વરસાદ.